નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું કલરવ સ્વાધ્યાય પોથીની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું કવિતા ત્રીજી અજબ જેવી વાત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ ચોપડીની અંદર તો કાવ્ય સારી રીતે સમજી ગયા અને તમને આવડી પણ ગઈ હશે તો આજે આપણે સ્વાધ્યાય પોથીની અંદર અજબ જેવી વાત છે તેનું સ્વાધ્યાય કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન છે કે અંગોનો ઉપયોગ ઓળખી બોક્સમાં રાઈટની નિશાની કરો હવે જોવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય હવે અહીંયા આંખ આપેલી છે અને નાક આપેલું છે તો જોવા માટે શેનો ઉપયોગ થાય આંખનો થાય તો આપણે આંખમાં રાઈટ કરીશું એવી રીતે સૂંઘવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય અહીંયા કાન પણ આપેલો છે અને નાક આપેલું છે હવે આપણને કાંઈ સૂંઘવું હોય તો આપણે સૂંઘવામાં શેનો ઉપયોગ કરીએ નાકનો ત્યાર પછી સાંભળવા માટે ક્ષાનો ઉપયોગ થાય છે તો આપણે સાંભળીએ શેનથી કાનથી કે મોઢાથી તો મોઢાથી તો આપણે બોલીએ સાંભળીએ આપણે કાનથી તો આપણે કાનની નીચે જે બોક્સ છે એમાં રાઈટની નિશાની કરીશું ત્યાર પછી બોલવા માટે શેનો ઉપયોગ થાય છે

ત્યાર પછી છે કવિતામાં જે અંગોની વાત કરવામાં આવી છે તેને ફરતે વર્તુળ કરવો હવે કવિતાની અંદર જે પણ અંગ આવ્યું છે ને તો એની આપણે વર્તુળ કરીશું તો આપણે છે ને નાની મારી આંખ તો આ જે આંખ છે ને એના ઉપર આવું વર્તુળ કરવાનું છે ત્યાર પછી નાક મારું નાનું ફૂલ સુંગે ફૂલ મજાનું તો એના ઉપર રાઉન્ડ કર્યું ત્યાર પછી પગ મારા નાના તો આપણે પગ ઉપર પણ રાઈટ કર્યું ત્યાર પછી દાંતનો ઉપયોગ સાત તો સાત હાથનો થાય ત્યાર પછી નળીનો નથી થતો અને નખનો પણ નથી થતો જે પણ ચિત્રનો સમાવેશ થાય છે ને તેમાં જેવી રીતે મેં રાઉન્ડ કર્યા છે તેવી રીતે તમારે પણ રાઉન્ડ કરવાના રહેશે ત્યાર પછી અહીંયા શબ્દો છે નમ જગ જન એવા શબ્દો તમારે વાંચવાના રહેશે અને અને આ જે મૂળાક્ષરને ઓળખો રંગ પૂરો તો આ મૂળાક્ષરને કહેવાય તો તો ઘ ઘ ઘ અને ગણપતિનો અહીંયા સરસ મજાના રંગ પૂરવાના છે એવી રીતે અહીંયા મ છે તો મગર અને મકાન શબ્દ પણ વાંચવાના છે અને ઘ મ ન જ એનામાં તમારે રંગ પૂરવાના રહેશે ત્યાર પછી છે ઓળખો અને વર્તુળ કરો હવે અહીંયા ઘ મ ન જ આપેલું છે છે ને તો હવે અહીંયા ઘ છે તો અહીંયા જ હવે જ્યાં પણ અહીંયા ઘ આવે ને એની ઉપર વર્તુળ કરશું તો અહીંયા જે ઘ છે આપણે અહીંયા વર્તુળ કર્યું એવી રીતે મગનમાં પણ ઘ આવ્યો પછી ઘરજમાં પણ ઘ આવ્યો અને મગનમાં પણ ઘ આવ્યો તો જ્યાં પણ ઘ આવ્યો ત્યાં વર્તુળ કર્યું એવી રીતે મ છે તો જ્યાં મ આવે ત્યાં વર્તુળ કરવાનું તો આ શબ્દમાં જ્યાં પણ મ આવે ને ત્યાં વર્તુળ કરવાનું ન છે તો અહીંયા અંદર વર્તુળ કર્યું અહીંયા જ છે તો આપણે જ ની અંદર તેની ફરતે વર્તુળ કરો હવે અહીંયા બધા મૂળાક્ષરો ઘણા બધા આપ્યા છે આપ્યા છે ને તો આપણે હવે ન ને શોધવાનું છે તો અહીંયા ન વર્તુળ કરેલું છે તો અહીંયા આપણે નહીં કરી પણ જ્યાં પણ ન હશે ને ત્યાં આપણે વર્તુળ કરતા જઈશું એવી રીતે અંદર મંદર હું કરી દઉં એકમાં આ છે તો હવે અહીંયા ઘ ની અંદર કરવાનું છે શોધીને કરવાનો છે ત્યાર પછી જ તો અહીંયા જ ની ફરતે પણ વર્તુળ કરવાનો રહેશે ત્યાર પછી તમે અહીંયા વાંચવાનું મઘન નમ ગઘન જમ નમન નમ જે ઘ છે ને અહીંયા એની જોડવાનો છે હવે અહીંયા આપણે ઘ હોય તેની સાથે જોડીશું તો આવી રીતે આપણે જોડતા જઈશું જેવી રીતે હું જોડું છું ને એવી રીતે જોડવાનો છે ત્યાર પછી મ તો અહીંયા મ ની સાથે જોડેલું છે તો તમારે પણ અહીંયા જોડવાનું રહેશે ત્યાર પછી ન અને જ આ તો તમને આવડી જશે ને બેટા કારણ કે સાવ સરળ છે ત્યાર પછીનો પ્રશ્ન છે અંગ અને તેની સફાઈ માટે વપરાતી વસ્તુને જોડો હવે આ દાંત સાફ કરો આપણે આ તૂટભેસ આ બ્રશનો ઉપયોગ કરી છે ને હવે આપણે નાક સાફ કરવું હોય અથવા તો છીક આવે ત્યારે આપણે શું આડું રાખીએ તો રૂમાલ આડું રાખીએ ને તો આપણે રૂમાલની સાથે જોડીશું ત્યાર પછી આપણા નખ વધી જાય તો તમને મમ્મી નખ કપાવે તો આ નેલ કટરથી તો આપણે એની સાથે જોડીશું ત્યાર પછી આપણે જ્યારે હાથ ગંદા થઈ જાય ત્યારે આપણે હાથ સેનાથી ધોઈએ છીએ સાબુથી ત્યાર પછી આપણે વાળ ઓળી તો વાળ સેનાથી ઓડીએ આ દંતિયાથી અને આ છે જીભી આપણે આપણે જીભને તો તો આવી રીતે તમારે જોડકા જોડવાના રહેશે આવડી જશે ને હા વેરી ગુડ ત્યાર પછી છે વાંચો અને સરખા શબ્દો જોડો આપણે ચોપડીની અંદર જેવી રીતે સરખા શબ્દો જોડ્યા છે ને તેવી રીતે આપણે સ્વાધ્યાય પોતે ની અંદર પણ સરખા શબ્દો જોડીશું તો અહીંયા જો ઉદાહરણ આપ્યું છે માન તો માન હવે અહીંયા નાગ તો આપણને નાગની સાથે જોડવાનું છે તો આવી રીતે સરખા શબ્દો અહીંયાથી કરીને અહીંયા સુધી જોડવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો આજે મેં જે પણ તમને અભ્યાસ કરાવ્યો છે તે તમે તમારી સ્વાધ્યાય અંદર કરશો અને તેમના ફોટા મારા વોટ્સઅપ નંબર ઉપર મોકલશો ધન્યવાદ